મિત્રો, હું મમતા ગોસ્વામી. મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ શિંગ ભુજિયાની રેસીપી. આપણા આ શિંગ ભુજિયા બજારમાં મળે તેવા એકદમ ક્રિસ્પી અને તેજ ટેસ્ટના બને છે. તો આજે આપણે આ શિંગ ભુજિયા કઈ રીતે બનાવવા તે જોઈશું. માટે મેં અત્યારે એક વાટકી કાચા શિંગ દાણા લીધા છે, તે આપણે આ રીતે વાટકામાં લઈ લઈશું. અને આમાં આપણે 2 ચમચી જેટલું પાણી લઈશું ઉપર. આપણે આ શિંગ દાણામાં પાણી વધારે નથી લેવાનું, થોડા પાણીમાં જ આપણે આ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી અને તેને આપણે સાઈડમાં મૂકીશું. અત્યારે એક બાઉલ લીધું છે, તેમાં મેં 5 થી 6 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. સાથે મેં 3 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે, તે અંદર એડ કરીશું. સાથે આપણે 1/2 થી પણ ઓછી ચમચી જેટલી હળદર એડ કરીશું. સાથે આપણે 1/2 ચમચી લાલ મરચું પાવડર લઈશું. ચાટ મસાલો લીધો છે, તો આપણે 1 ચમચી ચાટ મસાલો લીધો છે, તેમાંથી 1/2 ચમચી એડ કરીશું. 1/2 ચમચીનો ઉપયોગ આપણે પાછળથી કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું 1/2 ચમચી જેટલું. સાથે ગરમ મસાલો લીધો છે, તે પણ આપણે 1 ચમચીમાંથી 1/2 ચમચી અત્યારે લઈશું અને બાકીનો પાછળથી ઉપયોગ કરીશું. સાથે કાળા મરીનો પાવડર લીધો છે 1 ચમચી, તે પણ આપણે 1/2 ચમચી અત્યારે એડ કરીશું અને 1/2 પાછળથી લઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. આ શિંગ ભુજિયા આપણે એકદમ સરસ ક્રિસ્પી બને તેના માટે આપણે ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે. હવે આપણે જે શિંગને પાણી સાથે પલાળીને રાખી હતી તે અંદર લઈ લઈશું. તેને આ રીતે મિક્સ કરીશું. ઉપર સારી રીતે દાણા ઉપર કવર થઈ જાય તે રીતે આપણે લોટ સાથે મિક્સ કરીશું. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી અને પલાળશું. પાણી આપણે એકદમ વધારે નથી લેવાનું. તો આ રીતે પહેલાં આપણે 2 ચમચી જેટલું પાણી લઈશું અને મિક્સ કરીશું. આપણો આ લોટ થોડો શિંગ સાથે મિક્સ થઈ ગયો છે. હવે આપણે ફરી થોડુંક પાણી એડ કરીશું, જે લોટ કોરો છે તે પણ સારી રીતે કવર થઈ જાય. અને ફરી આ રીતે મિક્સ કરી લઈશું. બધા દાણા ઉપર કવર થાય તે રીતે આપણે લોટને મિક્સ કરવાનો છે. આપણો આ મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેને 10 મિનિટ માટે આ રીતે જ મૂકી રાખશું. આપણો લોટ અને શિંગના દાણા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે એક એક દાણો સારી રીતે છૂટો રહે તેના માટે આપણે 1 ચમચી જેટલો ચોખાનો કોરો લોટ આ રીતે ઉપર લઈ લઈશું અને ફરી આ રીતે મિક્સ કરી લઈશું, જેથી એક એક દાણો આપણો સારી રીતે છૂટો થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા દાણા મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેને તળવા માટે તેલ મૂકીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે પહેલાં એક દાણો નાખી અને જોઈ લઈશું. તો આપણો દાણો સારી રીતે તળાય ને ઉપર આવી જાય તો આપણે પછી આ રીતે બધા જ દાણાને તળીશું. ગેસની ફ્લેમ આપણે ધીમી કરી અને શિંગદાણા અંદર લઈ લઈશું. આ રીતે આપણે થોડા થોડા કરીને એડ કરીશું. આપણા દાણા એકદમ ગોલ્ડન બ્રાઉન ના થાય તે રીતે આપણે તળીશું, જેથી એકદમ ક્રિસ્પી થાય. વચ્ચે વચ્ચે ફેવરતા રહેશું. ભુજિયા સારી રીતે તળાઈ ગયા છે, તો તેને તેલમાંથી બહાર કાઢીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી ઉપરથી ફળ થયું છે. તો આપણે આ રીતે બધા જ શિંગ ભજીયાને તળી લઈશું. આપણા શિંગ ભજીયા તળાઈ ગયા છે, તો આપણે જે મસાલો બાકી રાખ્યો છે તે અંદર એડ કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે ચાટ મસાલો લઈશું. આપણે આ શિંગ ભજીયા ગરમ હોય ત્યારે જ મસાલા એડ કરી લઈશું. ગરમ મસાલો લઈ લઈશું અને સાથે આપણે કાળા મરીનો પાવડર લઈ લઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું.
આસપાસની ભુજિયા સારી રીતે મસાલા સાથે ફળી ગયા છે. તૈયાર છે આપણા શિંગ ભજીયા એકદમ બજાર જેવા. તો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં.